यदि मैं बिना देखे शास्त्र में बिना देखे प्रवचन दू बार निकली ने शू बोल से बधु घर नु ठोके कई जोता ज नथी दे धना धन बुलेट नी जेम दीधे ज राखे हवे मारी पण सीआईडी तो बार होय ज એટલે એ મને અપાશ્રમમાં આવીને કે મારા સાહેબ આજે બધા આમ બોલતા હતા જોયા વગર દીધે જ રાખે છે કાંઈ શાસ્ત્રમાં જોતા જ નથી એ અચ્છા નહીં હૈ એટલે દૂસરે દિન મેં ભી શાસ્ત્ર લેકે આવું અરિયા ઈણો પયા એમ અરિયન ભગવાન કે શાસન મે આવી રીતે હું એક કલાક વાંચું બચારા મારા સાહેબને કાંઈ આવડતું નથી જોઈ જોઈને વાંચે અબ જાય તો જાય કહા જોઈને બોલો તો કે કુછ આતા નહીં હૈ बिना देखे बोलो घर का ही दे रहे हैं आज समाज समाज की सुनो मत सुनो इस कान से सुनो इस कान से जाने दो महीना बहु मजबूत हती समाज ने एने परवा नहीं करी समाज ने एने चिंता नहीं करी समाज ने मारा जवाब की शू लाग से छोड़ दे यार आज का सबसे बड़ा रोग क्या कहेंगे लोग દુનિયા ક્યાં બોલેગી આ તમારા રોગના કારણે ઘણાએ દેવા કર્યા છે દીકરીને શાસ્ત્રે પરણાવતી વખતે આટલા તોલા દાગીના તો આપવા જ પડે કયા શાસ્ત્રમાં લખ્યો છે સમાજશાસ્ત્રમાં લખ્યો છે સિવિક્સ નાગરિક શાસ્ત્રમાં લખ્યો છે એમ દુનિયા કરે એમ તમારે કરવાનું દેવું કરીને પણ કરવાનું સાત સાત પેઢી સુધી ઊંચા નહીં આવો સમાજ કા મત દેખો મૈણા જેવા બનો મૈણાના જવાબ પણ સારા નથી પણ સાચા જરૂર છે સુરસુંદરીના જવાબ સારા હતા અને મૈણાના જવાબ સાચા છે મૈણા કે છે ધન મળ્યું જો વિનય ન મળે તો એ ધન શું કામનું માટે પુણ્યથી શું મળે વિનય યૌવન મળે જવાની આવે પણ જો વિવેક ના હોય જો બેલેન્સ ના હોય તો એ યૌવન પણ દીવાની જવાની શું બની જાય દીવાની 21, 22 ને 24 વર્ષના દીકરા દીકરીઓ મા બાપની જો સામે બોલતા હોય તો ઉસકો યૌવન મિલા વિવેક નથી મળ્યો તમારા મા બાપ છે તમને 9 મહિના પેટમાં સાચવ્યા હતા એને પીડા સહન કરીને તમને જન્મ આપ્યા છે ખુદ ભૂખ્યા રહીને એને તમને ખવડાવ્યું છે આજે કંઈ યાદ નથી આવતું હું જોઉં છું અહીંયા એક છોકરો આવે છે ચેરમાં કિતના ઉલટા ચાલ રહા હે બિચારાના કોઈક પાપો દે છે કે એને શરીરનો રોગ આવ્યો છે આ ઉંમરમાં એણે એના બાપની સેવા કરવાની હતી પણ જુઓ આ જીન શાસન એનો બાપ એને ચેરમાં બેસાડી એને પ્રવચન સંભળાવવા લઈ આવે છે આ દ્રષ્ટાંત જોઈને તમને કહેવું છે આવતીકાલે તમારો બાપ જો બીમાર થાય તો એને ચેરમાં બેસાડી તમારી માં તમારી સાસુ એને ઘરમાં બેસાડી નહીં રાખતા એને ચેરમાં બેસાડી એને દેરાસર લઈ જજો એને ઉપાશ્રયમાં લઈ જજો હમ જબ છોટે થે દો યા ઢાઈ સાલ કે રાત કો જબ નીંદ નહીં આતી થી ના હમ જબ રોતે થે હમારી માં હમકો ઉઠા કે પિતાજી કે સાથ પાપા કે સાથ રોડ કે ઉપર લે જાતી થી કે નહીં લે જાતી થી આપણને લઈ જતી હતી અડધી રાતે રાઉન્ડ મરાવતી હતી આપણને શાંત પાડી અને પાછી ઘરે લાવીને સુવડાવતી એક મા બાપ એના દીકરા ને દીકરીની જો આવી સેવા કરી શકતા હોય તો દીકરા ને દીકરીઓને કહું છું વહુઓ અને પતિઓને કહું છું તમારા મા બાપ અને તમારા સાસુ અને સસરાની દિલ દઈને સેવા કરજો.